નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ એટલે કે નાણાંના મૂળ તત્વો, પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોની અંદર ધંધાકીય વ્યવહારની વાત કર્યા બાદ બીજો પારિભાષિક શબ્દ છે બનાવ. બનાવ એ ઘટના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે, એટલે કે બનાવને ઘટનાના નામથી પણ ઓળખવામાં આવે છે, એટલે કે બંને શબ્દો સમાનાર્થી તરીકે વપરાય છે. તો કે બનાવ એટલે શું? તો કે બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ, હવે ધંધાકીય વ્યવહાર થાય એમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. તો જે પણ બનાવ બને એના વ્યવહારમાં, ધંધાકીય વ્યવહારમાંથી જે પણ પરિસ્થિતિ ઉદ્ભવેલી હશે એ. ઉદાહરણ આપ્યું છે કે રજનીકાંતે વેચેલો માલ 3000માં ખરીદવામાં આવ્યો હતો. રજનીકાંતે વેચેલો હતો માલ 5000માં. એ માલ ખરીદવામાં આવ્યો હતો 3000 રૂપિયામાં, અને એમાં મજૂરીના લાગ્યા હતા એને 500 રૂપિયા. આખી ઘટના બની ગઈ બનાવ ભીનો. તો વેચાણ કર્યું 500 રૂપિયામાં, તો એમાં એને ખર્ચો લાગ્યો. એ તો ખર્ચો ખરીદીનો લાગ્યો હતો અને મજૂરીનો 500 લાગ્યો હતો, એટલે કે ટોટલ ખર્ચો કેટલો લાગ્યો હતો? 3500 રૂપિયા. તો હવે આ ધંધાની આખી ઘટનાનું પરિણામ શું આવ્યું? ધંધાકીય વ્યવહારની ઘટનાનું પરિણામ 1500 રૂપિયાનો નફો. નફો ખોટ કોઈ પણ પરિણામ આવી શકે. મૂડી. મૂડી એટલે શું? ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તે રકમને મૂડી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય, શરૂઆતમાં નાણાં જોઈએ. કોઈ દુકાન રાખીએ, કોઈ ગોડાઉન રાખીએ, એની અંદર જે પણ વસ્તુનું વેચાણ કરવાની હોય, એ વસ્તુનો માલ સામાન ભરીએ, બરાબર છે? તો ધંધાના માલિકે ધંધો શરૂ કરવા માટે જે પણ પૈસા જોઈએ કે જે પણ વસ્તુ જોઈએ, એ રકમને ધંધામાં રોકાણ કરવામાં આવે છે. આ રકમને મૂડી તરીકે ઓળખાય છે. મતલબ કે માલિક છે એ પોતાના ઘરેથી નાણા, વસ્તુ, કોઈ પણ વસ્તુ ક્યાં લઈ જાય છે? ધંધામાં. બીજી બાબત નીચે આપેલી છે કે રોકાણનો મતલબ શું શું હોઈ શકે. રોકડ સ્વરૂપે હોઈ શકે અને અન્ય કોઈ મિલકત સ્વરૂપે પણ હોઈ શકે. માનો કે ઘરે એક ગાડી એક્સ્ટ્રા પડેલી છે અને ધંધામાં જરૂરિયાત હતી, તો માલિક લઈ ગયો, પણ એ ગાડીની રકમ છે એ પણ અહીંયા મૂડી તરીકે ઉલ્લેખવામાં આવશે. ઉદાહરણ, માલિક 10000 રૂપિયા રોકડા, 6000નું ફર્નિચર, 8000નો માલ લાવીને ધંધો શરૂ કરે છે. એનો મતલબ શું થઈ ગયો કે આટલી વસ્તુ માલિક ધંધામાં લઈ ગયો ઘરેથી. 10000 રોકડા, 6000નું ફર્નિચર, 8000નો માલ, એટલે કે અહીંયા ટોટલ એની મૂડી કેટલી થઈ ગઈ? 24000. નેક્સ્ટ છે ઉપાડ. તો ઉપાડ છે વિરુદ્ધ થઈ ગયું. મૂડી છે એમાં શું હતું? માલિક પોતાના ઘરેથી રોકડા કે મિલકત ક્યાં લઈ જતો હતો? ધંધામાં. જ્યારે ઉપાડમાં માલિકને પૈસાની જરૂરિયાત હોય ત્યારે ધંધામાં રહેલા રોકડા કે મિલકત કે કોઈ પણ વસ્તુ ધંધામાંથી ઘરે લઈ જાય છે. તો જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા તો માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે માલિકને જ્યારે પૈસાની જરૂરિયાત ઉદ્ભવે કે કોઈ વસ્તુની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ધંધામાં રહેલી વસ્તુ છે એ ક્યાં લઈ જાય છે? પોતાના ઉપયોગ માટે પોતાના ઘરે લઈ જાય છે, એટલે એને આપણે શું કહીશું? ઉપાડ. તો એ નીચે બહુ સિમ્પલ સમજાવેલું છે કે માલિક એટલે કે પોતાના ઘરેથી ધંધા તરફ લઈ જાય. ધંધાનો માલિક
અથવા તો માલિકો ધંધાને માલ મિલકત આપે, એટલે કે ધંધાની માલ મિલકત ક્યાં જાય છે? ઘર તરફથી ધંધા તરફ જાય છે, તો એ થઈ ગયું મૂડી. પરંતુ ઉલટું કે માલિક છે એ ધંધામાંથી માલ કે મિલકત લઈ જાય, જો લાવે તો મૂડી અને લઈ જાય તો ઉપાડ.